સુરતમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન માલધારીઓએ કરી દાદાગીરી. કાપોદ્રા બ્રિજ નીચે પાલિકાની ટીમે બે ગાયોને પકડી હતી. માલધારીઓ દોરડા કાપી ગાયોને લઈ ગયા. પાલિકાની ટીમે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી. સુરતના કામરેજમાં એક શખ્સે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો. આપઘાત કરવા માટે ઘરની બારી પર લટકી ગયો શખ્સ. સ્થાનિકો દ્વારા કામરેજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર જવાનોને હેમખેમ આપઘાતનો પ્રયાસ કરનારને નીચે ઉતાર્યો. સુરતના સચિન વિસ્તારમાં નબીરાઓ બેફામ બન્યા. જાહેરમાં આતિશબાજી સાથે કરી જન્મદિવસની ઉજવણી. વાયરલ વિડીયો ભાજપના કાર્યકર્તાનો હોવાનું અનુમાન. સુરતના અડાજણ વિસ્તારમાં સાધુને લઈને બબાલ મામલે નવો ખુલાસો. સાપ પકડવા સામે પ્રતિબંધ હોવાથી ત્રણ મદારી સાધુ બની ફરતા હતા. સાધુ વેશમાં આવેલા ત્રણ મદારીઓને સ્થાનિકોએ પોલીસને સોંપ્યા. ત્રણેયના આધાર કાર્ડ પર રાજકોટનું એડ્રેસ હોવાનું ખુલ્યું. વેકેશનના માહોલમાં વાપીમાં ચોર ટોળકી સક્રિય થઈ. જીઆરડીસીના સો શેર વિસ્તારમાં એક કંપનીમાં મોડી રાત્રે ત્રાટક્યા તસ્કરો. કંપનીની દિવાલ કૂદી તસ્કરો અંદર પ્રવેશ્યા. કંપનીમાં કંઈ કિંમતી સામાન ન મળતા ખાલી હાથે જ પરત ફર્યા. રાજસ્થાનના જયપુરમાં મોબાઈલના શોરૂમમાં ચોરોએ બોલાવ્યો સપાટો. 1.5 કરોડ રૂપિયાની કિંમતના 272 મોબાઈલ ફોન લઈ ફરાર. ત્રણ બદમાશોએ દુકાનના શટરને તોડી ચોરીને આપ્યો અંજામ. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે. મધ્યપ્રદેશના ખરગોનમાં રીલ્સના ચક્કરમાં યુવકે કરી જોખમી સ્ટંટ. નર્મદા નદીના પુલની રેલિંગ ઉપર ચડીને યુવકે બનાવ્યો વિડીયો. જીમના જોખમે કરેલા સ્ટંટનો વિડીયો વાયરલ થયો. પોલીસે વાયરલ વિડીયો અંગે તપાસ હાથ ધરી. રાજસ્થાનના ઉદયપુરમાં રામપુરામાં દીપડાનું આતંક. રેડાક વિસ્તારમાં શ્વાનના બચ્ચા પર હુમલો કરતો દીપડો કેમેરામાં કેદ થયો. અન્ય શ્વાન આવી જતા દીપડો ઉભી પૂંછડીએ ભાગ્યો. ઘટના સીસીટીવીમાં કેદ. રહીશોમાં દીપડાના આતંકથી ભયનો માહોલ. વલસાડમાં અંભેટી ગામ નજીક મહારાષ્ટ્રની સરકારી બસને નડ્યો અકસ્માત. રોડ પર પડેલા ખાડામાં બસનું ટાયર પટકાતા બેકાબુ બસ રોડની સાઈડમાં પલટી. બસમાં 30 થી વધુ મુસાફરો હતા સવાર. બસમાં સવાર 5 થી વધુ લોકોને પહોંચી ઇજા. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો મદદે દોડી આવ્યા. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા મોટી જાનહાની ટળી. તમિલનાડુના તિરુવલ્લુરમાં વરસાદની એન્ટ્રી. ઠંડીની એન્ટ્રીને બદલે વરસાદની એન્ટ્રી થતા લોકો પરેશાન થયા. ઠેર ઠેર પાણી વહેતા થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. દિલ્હીમાં યમુનાના નીર ઝેરી બનતા છઠ પૂજા પર ગ્રહણ. યમુનાના પાણીમાં મહિલાઓને ન ઉતરવા અપાઈ સૂચના. તો બીજી તરફ કાલિંદી કુંજ વિસ્તારમાં મહિલાઓ યમુનાના ઝેરી નીરમાં ઉતરીને છઠ પૂજા કરતી જોવા મળી. ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ઝડપાયું 800 કિલો નકલી ટોમેટો સોસ. ફૂડ સેફટી વિભાગે નકલી ટોમેટો સોસ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. સોસમાં ટામેટાની જગ્યાએ સિન્થેટિક કલર, મકાઈનો લોટ અને એરોરૂટ ઉમેરાયો હોવાનું સામે આવ્યું. દિવાળી દરમિયાન અમદાવાદવાસીઓ થયા બીમાર. એક સપ્તાહમાં 6,000 થી વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાયા. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. અમદાવાદમાં દિવાળીના તહેવારમાં રોગચાળો ઉંચકાયો. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 7,480 ઓપીડી નોંધાઈ. તો ડેન્ગ્યુના 10, મેલેરિયાના 12 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા. તબીબોએ સ્વાસ્થ્યની કાળજી રાખવા આપી સૂચના. ડબલ ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળો વધ્યો. સોલા સિવિલમાં 7 દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના 1600 કેસ નોંધાયા. 395 દર્દીઓને કરાયા દાખલ. તો 29 બાળકો પણ વાયરલ ઇન્ફેક્શનની ચપેટમાં. રોગચાળામાં વધારો થતા હોસ્પિટલ સ્ટાફ ખડે પગે. બેવડી ઋતુના કારણે દ્વારકામાં વકર્યો રોગચાળો. ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. દરરોજ 350 ઓપીડી નોંધાતા તબીબો ખડે પગે. તાવ, શરદી, ઉધરસ, ડાયરિયા સહિતના રોગોમાં ઉછાળો નોંધાતા આરોગ્ય વિભાગે લોકોની સ્વચ્છતા રાખવાની કરી અપીલ. મહેસાણાના વિજયપુરના ફુદેડા ગામના તલાટીનું ડેન્ગ્યુથી મોત. તાવ આવ્યા બાદ 1 નવેમ્બરે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 35 વર્ષીય મૌલિક દરજીએ જીવ ગુમાવ્યો. ગીર સોમનાથના કોડીનારમાં નકલી આર્મી કેપ્ટનનો ખેલ. નોકરી વાંચુક યુવાનો સાથે લાખો રૂપિયાની કરી ઠગાઈ. પોલીસ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. આરોપી પાસેથી આર્મીનું નકલી કાર્ડ સહિત કુલ 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી. સુરતમાં જાહેર રોડ પર સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો. ડુમસમાં બાઇક પર સ્ટન્ટ કરનાર યુવકની ધરપકડ. 26 વર્ષીય યુવકને પોલીસે કાન પકડાવીને માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું. યુવકની બાઇક પણ કબજે કરી. દમણમાં દારૂ ઘુસાડવાની કરતૂતનો પર્દાફાશ. માછલીની આડમાં લઈ જવાતો હતો વિદેશી દારૂ. વલસાડ પોલીસે બાતમીના આધારે 5.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલકની ધરપકડ કરી. સુરતના લસકાણા વિસ્તારમાં કામદારની હત્યાનો ભેદ ઉકેલાયો. સાથી કામદારની પત્ની સાથે પ્રેમ સંબંધમાં યુવકને મોત મળ્યું. સાથી કામદારે જ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી.
પાવાગઢ નિજ મંદિરમાંથી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો. પંચમહાલ પોલીસે 100 તોલા સોનાના હાર અને 2 મુગટ મળી 78 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ. દેવું થઈ જતા આરોપીએ ચોરી કરી હોવાનો ખુલાસો. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં પાન પાર્લરના માલિકની હત્યાની ઘટનામાં એફએસએલની ટીમ બનાવી તપાસ હાથ ધરવાની માંગ. ઉધાર પૈસાની ઉઘરાણી કરવા જતા આરોપીએ પાન પાર્લરના માલિકને ફાયરિંગ કરી ઉતાર્યો હતો મોતને ઘાટ. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી. ખેડાના કનેરા ગામે યુવકને ઢોર માર મારવાનો મામલો. વાહન ચોરીની શંકાએ યુવકને મરાયો હતો માર. વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. હીરાવાડી હરભજનસિંહની ચાલીમાં પાર કરેલા વાહનોમાં આવારા તત્વોએ તોડફોડ કરી. વાહનોમાં દારૂ ન પીવા દેતા શખ્સોએ 5 થી વધુ વાહનોમાં તોડફોડ કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ. પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં પાર્કિંગ બાબતે મારામારી. નીલકંઠ ફ્લેટમાં પાર્કિંગ બાબતે થઈ હતી મારામારી. સરા જાહેર મહિલાઓને માર્યો હોવાનો વિડીયો થયો વાયરલ. સરદારનગર પોલીસે 4 લોકોની કરી ધરપકડ. અમદાવાદના બાપુનગરમાં આવેલી રઘુનાથ સ્કૂલમાં દારૂ પીતા ટ્રસ્ટી ઝડપાયા. સ્કૂલમાં જ દારૂ પીતા ટ્રસ્ટી સહિત 3 ઇસમો ઝડપાયા. બાપુનગર પોલીસે તમામની કરી ધરપકડ. અમરેલીના જાફરાબાદમાં ખાલસા કંથારિયા ગામમાં સિંહણના આતંકની ઘટનામાં તંત્ર દોડતું થયું. 7 વર્ષની બાળકીનો સિંહણે કર્યો હતો શિકાર. જાફરાબાદ રેન્જના આરએફઓ ધારાસભ્ય હીરા સોલંકી સહિતના લોકો મૃત બાળકીના ઘરે પહોંચ્યા. મૃતકના પરિવારને વળતર ચૂકવાયું. બાળકની મોત પર લોકોએ શોક વ્યક્ત કર્યો. જામનગરમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ મળતા ચકચાર. 3 વિધર્મીઓએ ઘરકામ કરતી યુવતી પર આચર્યું દુષ્કર્મ. યુવતીના ફોટો પાડીને નરાધમોએ અલગ અલગ જગ્યાએ આચર્યું હતું દુષ્કર્મ. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. રાજકોટમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડ. આરોપી બાળકીની માતા સાથે સફાઈ કામદાર તરીકે કરતો હતો કામ. યુનિવર્સિટી રોડ પર નરાધમે આચર્યું હતું દુષ્કર્મ. પોલીસે ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી. અમદાવાદમાં એસએમસીના પીએસઆઈના મોત મામલે તપાસનો ધમધમાટ. રાજ્યના ડીજીપી અને તેમના પત્નીએ મૃતક પીએસઆઈના પરિજનો સાથે મુલાકાત કરી. ડીજીપીએ પરિજનોને સાંત્વના આપી. ડીજીપી સાથે અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા. વાવ બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર. ગુલાબસિંહના સારથી બનીને મેદાને ઉતર્યા ઠાકરસિંહ રબારી. નારાજગીની વાતને ઠાકરસિંહ રબારીએ ફગાવી. કહ્યું શબ્દોની મારામારી હોય ત્યારે એવું લાગે, પરંતુ ક્યાંય નારાજગી નથી. ભાવનગરમાં વધ્યો રખડતા શ્વાનનો આતંક. 10 માસમાં 10,000થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા હોવાનું આવ્યું સામે. મનપા આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા શ્વાન કરડવાના કેસ. શ્વાના આતંક સામે તંત્રએ આંખ આડા કાન કરતા લોકોમાં રોષ. ડભોઈ નગરપાલિકા એક્શનમાં પાલિકાના અધિકારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને કાર્યવાહી શરૂ કરી. અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવીને બજારોમાં તપાસ હાથ ધરી. ભરૂચની ઐતિહાસિક ઇમારતોને લાગ્યો તંત્રની બેદરકારીનો કાટ. 22 જેટલી હેરિટેજ ઇમારતો કાળજીના અભાવે ખંડેર બની. અંગ્રેજો ડચ સમયના સ્થાપત્યોમાં ફક્ત ઝાડી ઝાંખરા જોવા મળતા લોકોમાં નારાજગી. ભરૂચનો ઐતિહાસિક વારસો જાળવવા લોકોએ કરી માંગ. ભાવનગરમાં મોતીબાગ ટાઉન હોલ સહિત અનેક જગ્યાઓ બની ભંગારવાડો. વર્ષોથી ડિમોલિશન માટે જપ્ત કરેલા સામાનનો નિકાલ ન આવતા ભંગારના ખડકલા જોવા મળ્યા. ભંગારથી મચ્છરોનો ઉપદ્રવ થતા સ્થાનિકોએ ભંગારના નિકાલની કરી માંગ. ભરૂચના શંખવાડ ગામે ગૌવંશની હત્યા બાદ તંગીદિલી ફેલાઈ. અજંપાભરી સ્થિતિ વચ્ચે ગામના ફળિયા સુમસામ બન્યા. લઘુમતી પરિવારોએ ઘરને તાળા મારી પલાયન કર્યું. ગ્રામજનોને પરત આવવા સરપંચે કરી અપીલ. પોલીસે હત્યા મામલે 6 આરોપીની કરી ધરપકડ. સાબરકાંઠાના ઈડરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત. ટ્રાફિકમાં એમરજન્સી એમ્બ્યુલન્સ ફસાતા દર્દીને હાલાકી. ખાનગી સટલિયાઓ આડેધડ પાર્કિંગ કરતા હાલાકી. તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા વાહન ચાલકો પરેશાન. સુપ્રીમ કોર્ટનો પરિવહન વાહનોને લઈ મોટો નિર્ણય. હવે લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ ધારકો પણ 7,500 કિલોનું વજન ધરાવતા મધ્યમ અને ભારે પરિવહન વાહનો ચલાવી શકશે. વીમા કંપનીઓ વીમો આપવાનો નહીં કરી શકે ઇનકાર. લા પાંચમના દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો. સોનાનો ભાવ 81,150 અને ચાંદીનો ભાવ 96,000. સોનામાં આશરે 1,000 અને ચાંદીના ભાવમાં 6,000નું થયું છે ઘટાડો. ફેન્સ થઈ જાઓ તૈયાર. આઈપીએલની મેગા ઓક્શનનું સત્તાવાર એલાન. સાઉદી અરેબિયાના જેદ્દામાં 24-25 નવેમ્બરે ઓક્શનનું થશે આયોજન. 10 ટીમો પોતપોતાની પસંદગીના ખેલાડીઓ પસંદ કરશે. યુક્રેન રશિયાના યુદ્ધની અસર રાજસ્થાન સુધી. ઇન્ટરનેશનલ મુસાફરોમાં 15-20 ટકાનો ઘટાડો.
છેલ્લા ચાર મહિનામાં માત્ર 16,000 જેટલા પ્રવાસીઓએ લીધી રાજસ્થાનની મુલાકાત. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી. નવેમ્બરમાં શિયાળાની અસર નહીવત, સાથે જ આગામી 4-5 દિવસ સુધી તાપમાન પણ યથાવત રહેશે. રાજ્યમાં હાલ વેવડી ઋતુનો અહેસાસ. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી ઊંચું નોંધાયું. રાજકોટ અને ડીસામાં સૌથી વધુ 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું. લાપાસુના શુભ મુહૂર્તમાં માર્કેટયાર્ડમાં વેપારીઓની જણસીની ખરીદીના કર્યા શ્રી ગણેશ. રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ખુલતા જ પ્રથમ દિવસે 1 લાખ ગોળી મગફળીની આવક નોંધાઈ. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક નોંધાઈ. મગફળીના પ્રમાણમાં ઘણા ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી. ટેકાના ભાવ કરતા 106 રૂપિયા ખેડૂતોને ઓછા મળ્યા ભાવ. હાલ ખેડૂતોને મગફળીના 1,000 થી લઈને 1,250 સુધીના ભાવ મળી રહ્યા છે. લાભપાંચમના દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી સોયાબીનની આવક. નવા વર્ષ બાદ યાર્ડ ખુલતા જ ખેડૂતો પોતાની જણસ લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. યાર્ડમાં 1500 ગુણી મગફળી અને 10,000 ગુણી સોયાબીનની આવક. હરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ 1100 થી 1600 રૂપિયા બોલાયા. ગુણવત્તા પ્રમાણે ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી. સોયાબીનના ભાવ પણ ઓછા મળતા ખેડૂતો નિરાશ થયા. હિંમતનગર માર્કેટ યાર્ડમાં વાહનોની લાંબી લાઈન. મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા. ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા નાખુશ. ખેડૂતોની મગફળી ના મળી રહ્યા છે 1200 થી 1500 રૂપિયા ભાવ. હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડૂતોની આશા. લાપાછમી અરવલ્લી જિલ્લાના માર્કેટ યાર્ડમાં પણ વેપાર ધંધાની શરૂઆત. મગફળીના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી. હરાજીમાં મગફળીના 1 મણના 1290 રૂપિયા ભાવ બોલાયા. ત્યારબાદ 1100 અને પછી 900 રૂપિયા જેવો નજીવો ભાવ મળ્યો. રાજકોટના વીરપુરમાં જલારામ બાપાની 225મી જન્મજયંતિની તડામાર તૈયારીઓ. વીરપુરને દુલ્હનની જેમ સજાવાયું. વીરપુરના બજારો, મકાનો, ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓને રંગબેરંગી લાઇટોથી સજાવાઈ. રાજકોટના વીરપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિને પગલે મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શન કરવા ઉમટ્યા. જન્મજયંતિની ઉજવણીમાં 300થી વધુ સ્વયંસેવકો આપશે સેવા. લાભપાંચમના દિવસે ફિલ્મ કલાકારો પહોંચ્યા માં અંબાના દર્શને. ફિલ્મ જગતની એક્ટ્રેસ રોમા માણેક અને ગોવિંદાની ધર્મપત્ની સુનિતાએ માં અંબાના લીધા આશીર્વાદ. એક્ટ્રેસ સુનિતાએ માતાજીને ધજા ચડાવી દીકરાની આગામી ફિલ્મ વિશે કરી પ્રાર્થના. લાભપાંચમના દિવસે અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી. મોટી સંખ્યામાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પહોંચ્યા અંબાજી. વેપારમાં ઉન્નતિ થાય તે માટે કરી પ્રાર્થના. લાપાશમના દિવસે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. નવું વર્ષ સુખ, સફળતા અને સમૃદ્ધિ સાથે વીતે તે માટે પ્રાર્થના કરવા ભક્તો મંદિરમાં ઉમટ્યા. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ડાકોર, દ્વારકા અને સોમનાથ સહિતના યાત્રાધામોમાં માનો મેરામણ. લાભપાંચમ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરાયો. હનુમાનજીને વૃંદાવનના 20 દિવસની મહેનતથી તૈયાર થયેલા વાઘા પહેરાવાયા. સિંહાસન પર વડતાલ મંદિરની પ્રતિકૃતિનો શણગાર કરાયો. દિવાળી વેકેશનના લીધે ડાંગમાં પ્રવાસીઓની ભીડ ઉમટી. પાંડવ ગુફામાં કુદરતી સૌંદર્યની મજા માણવા લોકો ઉમટ્યા. પાણીના ધોધ અને ગુફાઓ પાસે ફોટોગ્રાફી કરી પ્રવાસીઓએ માણ્યો આનંદ. સુરતના નેચર પાર્કમાં ગયા વર્ષનો રેકોર્ડ તૂટ્યો. 5 દિવસમાં 89,000 મુલાકાતી નોંધાયા. સરથાણા સ્થિત નેચર પાર્ક, ગોપી તળાવ અને પાલ સ્થિત એક્વેરિયમમાં પર્યટકોની ભારે ભીડ ઉમટી. છેલ્લા 5 દિવસમાં પાલિકાની તિજોરી છલકાઈ. દિવાળીની રજાઓને લઈને રાજસ્થાનમાં પ્રવાસીઓની ભીડ. 3 લાખથી વધુ પ્રવાસીઓ લીધી માઉન્ટ આબુની મુલાકાત. માઉન્ટ આબુની બજારોમાં પ્રવાસીઓની ભીડ. આબુના હૃદય સમાન નકી લેક ઉપર પ્રવાસીઓની ભીડ. સુરત શહેરમાં જાહેરમાં થૂકનાર તેમજ ગંદકી કરનારને 3 ગણો દંડ ફટકારવામાં આવશે. શહેરના 3,500 જેટલા સીસીટીવી કેમેરાથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં પાલિકાએ 6,500 ચલણ જનરેટ કર્યા છે. અમદાવાદ આરટીઓમાં છેલ્લા 1 મહિનામાં 24,856 વાહનોનું રજીસ્ટ્રેશન થયું. ગત વર્ષ કરતા આ વર્ષે ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ ઘટ્યું. છેલ્લા 1 મહિનામાં માત્ર 438 ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન થયું. એમસીએ 3 દિવસમાં લાખોની આવક કરી. દિવાળીના તહેવાર પર કાંકરિયા લેક ફ્રન્ટ અને પ્રાણી સંગ્રહાલયની 2 લાખથી વધુ લોકોએ લીધી છે મુલાકાત. બનાસકાંઠાના ધાનેરામાં લાભપાંચમના દિવસે વેપારીઓએ પૂજા કરીને પેઢીની કરી શરૂઆત. લાભપાંચમના પર્વે માર્કેટ યાર્ડમાં ચેરમેન વિરલ પટેલની આગેવાનીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં વેપારીઓએ સ્નેહમિલન કાર્યક્રમમાં આપી હાજરી. રાજકોટની બજારો આજથી ફરી ધમધમતી થઈ. લાભપાંચમના શુભ દિવસે વેપારીઓએ કર્યું શુભ મુહૂર્ત. ગાર્મેન્ટ, બૂટ ચંપલ, સોની બજાર, અનાજની દુકાનો, ગેરેજવાળા, લીથવાળા, સ્ટેશનરીવાળા સહિત મોટા ભાગની દુકાનો ફરી ધમધમતી થઈ.
મહેસાણાની ઊંઝા એપીએમસીના વેપારીઓ પૂજા અર્ચના કરી વેપાર ધંધાની શરૂઆત કરી, એકબીજાને મીઠાઈ ખવડાવી નવા વર્ષના વેપાર ધંધાની શરૂઆત કરી. આગામી વર્ષ સારું જાય તેવી ખેડૂતો અને વેપારીઓની આશા. દિવાળીનો તહેવાર ઓટો ડીલર વેપારીઓ માટે રહ્યો લાભદાયી. લાભ પાછમ નિમિત્તે રાજ્યમાં આજે 10,000 ટુ વ્હીલર્સ અને 2,000 ફોર વ્હીલર્સનું વેચાણ થવાનો અંદાજ. શુભ મુહૂર્તમાં વાહન ખરીદી માટે લોકોએ કરાવ્યું હતું એડવાન્સ બુકિંગ. લાભ પાછમના દિવસે વેપાર ધંધાનો શુભારંભ. સુરતની 70,000 કાપડની દુકાનો ફરી ધમધમી ઉઠી. રાજકોટમાં પણ દિવાળીની રજાનો માહોલ પૂરો થતા વેપાર ધંધા ફરી શરૂ થયા. લાભ પાછમના સારા મુહૂર્તમાં વેપારીઓએ પૂજા કરી ફરી દુકાનો ખોલી. સુરતના ટેક્સટાઇલ વેપારી ધંધા વેપારના કર્યા શ્રી ગણેશ. શહેરમાં 75,000 દુકાનોમાં વેપારીઓએ ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા કરી. હવે લગ્ન સિઝનમાં વેપારીઓએ સારા વેપારની આશા. સુરતમાં એક બેંક કર્મચારીએ બનાવડાવ્યું અનોખું વેડિંગ કાર્ડ. સતત વધી રહેલા સાયબર ક્રાઇમના કેસને લઈને જાગૃતિ લાવવા યુવકે કર્યો પ્રયાસ. પોતાના લગ્નની કંકોત્રીમાં યુવકે ચલાવી સાયબર ક્રાઇમ અવેરનેસ કેમ્પેઇન. બોટાદના અમર આશ્રમ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. જિલ્લાના 15 જેટલા ડોક્ટરોએ દર્દીઓનું ચેકઅપ કરી નિઃશુલ્ક હોમિયોપેથિક દવાઓ આપી. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો. વડોદરાના ફાધલપુર નજીક છઠ પૂજા માટે તડામાર તૈયારીઓ. મહીસાગર નદી કાંઠે થશે પૂજા. વડોદરામાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકો છેલ્લા 27 વર્ષથી કરે છે છઠ પૂજા. આ વર્ષે 40,000થી પણ વધુ ભાવિકો છઠ પૂજા કરશે. વલસાડ જિલ્લામાં છઠ મહાપર્વની ધામધૂમથી ઉજવણી. વાપીમાં દમણગંગા નદીના કિનારે છઠ પૂજાની તૈયારીને આખરી ઓપ અપાયો. બિહાર વેલફેર એસોસિએશન દ્વારા છઠ પર્વની ભવ્ય ઉજવણી માટે કરાઈ તૈયારી. ધાનેરાના ખીમત ખાતેથી લાભ પાંચમના દિવસે ભવ્ય શિક્ષણ રથનું પ્રસ્થાન. ધાનેરા રબારી સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમાજના 61થી વધુ ગામમાં રંગે ચંગે શિક્ષણ રથનું પ્રસ્થાન. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારી હાજર રહ્યા.